रेडी स्टार्ट। अमेरिकन राष्ट्र प्रमुखनी चूंटणी पर खेलायेला डोनाल्ड ट्रम्प અને હિલેરી ક્લિન્ટન વચ્ચેના હોનહાર જંગનું પરિણામ હવે સાવ નજીકમાં છે। દુનિયાના દરેક દેશોને અમેરિકા સાથે જુદા જુદા પ્રકારના સંબંધો છે અને રાષ્ટ્રપ્રમુખના મુખ્ય બંને હરીફોની વિચારધારાઓ પારસ્પરિક વિરોધી હોવાને કારણે જિજ્ઞાસા પરાકાષ્ઠાએ પહોંચેલી છે। સર્વેક્ષણના નિષ્ણાતોએ પણ વિરોધાભાસી આગાહીઓ કરેલી છે અને બંને વચ્ચે ટાઈ પડી શકે એવી પણ જાહેરાત કરેલી છે। છતાં પાતળી બહુમતીએ હિલેરી ક્લિન્ટન વિશ્વની સૌથી મોટી આ મહાસત્તા પર શાસન કરશે એવી હવા છેલ્લી ઘડી સુધી પ્રબળ છે। કસોટી અમેરિકન પ્રજાની છે। અમેરિકા એક એવો દેશ છે કે જેને સૌથી પહેલા ઇતિહાસમાં અમેરિગો વાસ્યુકી નામના સાગર સાહસવીરે શોધી કાઢ્યું। એ કોલંબસને પણ પુરોગામી હતો, પરંતુ એની વાત તત્કાલીન જગતે ધ્યાનમાં ન લીધી। ત્યાર પછી સ્પેનના રાજાના ધરાર ઇનકાર છતાં તેની મહારાણીએ અઢળક ખજાનાના મોહમાં એટલાન્ટિકની ખતરનાક સાગર સફર કરવાની કોલંબસને મંજૂરી અને ફંડ આપ્યા, જેને આધારે દુનિયાનો નકશો બદલાયો અને અમેરિકાનું ભૌગોલિક અસ્તિત્વ સર્વસ્વીકૃત થયું। પછીનો ઇતિહાસ બહુ લાંબો છે, જેમાં અમેરિકાની વતની પ્રજા જે અત્યારે રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે તે સાવ લઘુમતીમાં આવી ગઈ અને આગંતુકોની સંખ્યા અંગે પૂરપાટ પ્રલયની જેમ અમેરિકામાં આવતી ગઈ અને સ્થાયી થતી ગઈ। અમેરિકા જાણે કે આગંતુકોનો દેશ છે, હજુ એ પ્રવાહ ચાલુ જ છે। એ પ્રવાહને અટકાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સ્વતંત્ર અને નવી વિચારધારા સાથે મેદાનમાં આવ્યા છે। અમેરિકામાં ઉપલબ્ધ આર્થિક પ્રવૃત્તિઓમાં અત્યારના વતની અમેરિકનોને વધુમાં વધુ જોબ અને લાભ મળે તેના ટ્રમ્પ હિમાયતી છે। થોડા વર્ષો માટે વિકાસ અટકી જાય તો ભલે, પરંતુ ચીનની દિવાલ જેવી એક નવી પોલિસી ટ્રમ્પ દાખલ કરવા માંગે છે, જેમાં આગંતુકો માટે હવે અમેરિકા સ્વર્ગ ન બની રહે તેવી યોજના છે। એની સામે હિલેરી ક્લિન્ટન, કે જેને વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રમાં અત્યંત મર્યાદિત અનુભવ છે, તે વિકાસને સાતત્ય આપીને ઉદારમતવાદી વિચારધારાનો પુરસ્કાર કરે છે। બુદ્ધિજીવીઓને એક મોટો વર્ગ છે જે હિલેરીને ચાહે છે, પરંતુ ચુસ્ત અમેરિકી નાગરિકો જેઓને આગંતુકો વિદેશીઓ દ્વારા કોઈને કોઈ રીતે પોતાના પરિવારના હિતો જોખમાતા જોવા મળ્યા છે, તેઓ ટ્રમ્પના સમર્થકો છે। ટ્રમ્પ જાહેરમાં અનેકવાર કહી ચૂક્યા છે કે હું સત્તા પર આવીશ તો પાકિસ્તાન સાથેના સંબંધો અને મદદ કરવાની અમેરિકાની નીતિ ચાલુ રાખીશ, જ્યારે હિલેરીઓ વારંવાર એવું કહ્યું છે કે હું પાકિસ્તાનને આતંકવાદીઓનું બાગે બેહિસ્ત એટલે કે હેવન અ ગાર્ડન લાંબો સમય રહેવા નહીં દઉં। રિપબ્લિકન ટ્રમ્પ મુખ્યત્વે અમેરિકન શ્રીમંતકોના સમર્થક છે, જ્યારે હિલેરી ક્લિન્ટન સતત આર્થિક વિકાસની વાતો કરીને બધાને સાથે રાખવાની પ્રચાર ફોર્મ્યુલા અપનાવી ચૂક્યા છે। અમેરિકાની શક્તિ સામર્થ્ય વધારવાની વાત પણ હિલેરીએ વારંવાર કહી છે। શસ્ત્રોના વિરાટ ખડકલા પર બેઠેલા અમેરિકનો હજુ પણ વધુ શસ્ત્ર સંપન્ન કરવાની વાત અને શસ્ત્ર દોડમાં સતત આગળ રહેવાની વાત હિલેરીના મનમાં છે। હિલેરી મુખ્યત્વે પોતાના સલાહકારો પ્રમાણે ચાલ્યા છે। સ્ટોપ।